વાડીના દમણી ચાપા વિસ્તારમાં આવેલા શ્રી સાંઈ કોમ્પ્લેક્સના એક ફ્લેટમાં ધોળે દહાડે તસ્કરોએ 3 કિસ્સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 1,17,000ની મથા ચોરી કરી નાસે છૂટ્યાની ફરિયાદ વાડી પોલીસ મથકે નોંધાઈ છે. વાડીના શ્રી સાંઈ કોમ્પ્લેક્સ ફ્લેટ નંબર 101માં રહેતા કાળીદાસભાઈ પટેલ વલસાડ ખાતે આવેલી હોસ્પિટલમાં બોડી ચેકઅપ માટે ગયા હતા તે વખતે તસ્કરોએ તેમના ફ્લેટનો દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યા બાદ કબાટમાંથી રોકડા રૂપિયા 30,000 અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,17,000ની મત્તાની ચોરી કરી નાસે છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા ઈસમો સામે ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મતલબ એમનું રેગ્યુલર ચેકઅપ માટે કસ્તુરબા હોસ્પિટલમાં ગયા હતા તો ને મેં જોબ ભાઈ બી જોબ પર ગયા હતા. રાતના 10 વાગે જોબ પર નીકળી ગયા હતા ને એમનું આજે ડબલ શિફ્ટ હતી તો એ 3 વાગે આવવાના હતા ને મેં સવારે જોબમાં 7 વાગે નીકળી હતી ને પપ્પા 9:30 વાગે એમનું અપોઇન્ટમેન્ટ રેગ્યુલર ચેકઅપ માટે નીકળ્યા હતા ને પપ્પા રિટર્નમાં 1:20 વાગે આવ્યા ત્યારે દરવાજા પર તાળું નહીં હતું, ખાલી આંકડો મારી લીધેલો હતો ને પપ્પાને એમ થયું કે ઘરમાં કઈ ચોરી થઈ છે. ડાયરેક્ટ પપ્પા કબાટમાં જોવા ગયા હતા, કબાટમાં જે મેઇન ઢાગીના મૂકેલા હતા સોનું ચાંદી જે હતું તે બધું નહીં હતું અને કેશ જે પપ્પાનું હતું 30,000 તો એ કેશ બી નહીં હતું. કબાટમાં ટોટલ કેટલા ચોરી થઈ? ટોટલ 30,000 ની કેશ હતું ને બીજું સોના ચાંદી નું હતું. ઘટના કે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી ને કોને નોંધાવી? પપ્પાએ કાળીદાસભાઈ ના નામ પર.